नमस्कार न्यूज़ गुजरात न्यूज़मां આપનું સ્વાગત છે ની તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં કોરોનાની મહામારી બાદ પ્રજાને પ્રજાનું નેતૃત્વ કરવા માંગતા જન ઉમેદવારોમાં નવીન જાગૃતિ જોવા મળી રહી છે રાજકારણના માધ્યમથી જનસેવામાં જોડાવા યુવા ઉમેદવાર બધા જ રાજકીય પક્ષોમાં આગળ આવ્યા છે गांधीनगर जिला पंचायत ने 6 बैठकों माटे कलोल तालुका में बन्ने पक्षों वच्चे खराखरी नो जंग जोवा मळे तेवी स्थानिक स्तरे चर्चाओ थई रही छे जल तालुका पंचायत ने 26 बैठकों माटे उम्मीदवारो नक्की करी चूंटणी क्रमांक अने चिन्हनु वितरण व्यवस्था पूर्ण करवामां आवी रही छे दादाजी ठाकुर छ ओरिशा जिला पंचायत सीट में उम्मेदारी करी से तरह आज अमे कांग्रेस पार्टी तमाम उम्मीदवारों मान्य चूंटी अधिकारी घोषित कराया आगामी दिवसों में तालुका पंचायत जिला पंचायत विकास कामों अमे आगामी दिवसों में कराया था ये कामों लीने प्रजा वच्चे अमे जवाना छी अने साथे साथे गुजरात की अंदर अने पूरा भारत देश की अंदर पेट्रोल और डीजल भाव भड़के बढ़ी रहे से गैसना भाव पर भड़के बढ़ी रहा है એટલે આમ પબ્લિક માં ત્રાહિમામ પોકારી દીધી અને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર વિસ્તારની અંદર સમગ્ર કલોલ તાલુકાની સમગ્ર ગાંધીનગર જિલ્લાની અંદર બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો બિલકુલ ચાકરો મળ્યો છે અને કોંગ્રેસનો વિજય થવાનો છે હું રશ્મિભાઈ બચુરી ઠાકોર અને 24/7 જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે આપણા પછી ગાંધીજી ઠાકોર અને ગોરેડાની જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે અંગુલાબેન વસંતભાઈ પરમાર એમને 18/5 સીટ ઉપર જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે એમને ઉમેદવારી નોંધાવી છે આજે ફાઇનલ ઉમેદવારોની હજી જાહેર થઈ છે એમાં અમે બધાએ આજે ઉમેદવાર તરીકે ઘોષિત થયા છે હવે આગામી સમયમાં ચૂંટણીના સમયમાં અમે ભારતીય જનતા પાર્ટીના અપપ્રચાર સામે કોંગ્રેસના જે અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યારે ગાંધીનગરની જિલ્લા પંચાયત કોંગ્રેસ શાસિત હતી તાલુકા પંચાયત પણ કોંગ્રેસ શાસિત હતી તો કોંગ્રેસની શાસિત જિલ્લા પંચાયતમાં જે જે પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતે પોતાના સોપંડોળોમાં અને સરકારી યોજનાઓ અમારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે જે પણ ગામડાઓનો વિકાસ કર્યો છે એ વિકાસોનો કામ લઈ અમે પ્રજા વચ્ચે જવાના છીએ પ્રજા વચ્ચે જઈ અને અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એટલી બધી મોંઘવારી વધી ગઈ છે પેટ્રોલના ભાવ વધ્યા છે શાકભાજીના ભાવ વધ્યા છે એના સામે અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિકાસો પરના કામો લઈ અને જઈ અને આ વખત ત્રણ સીટ અને ગાંધીનગરની 6-6 સીટો કોંગ્રેસને જીતાડી અને ગાંધીનગર જિલ્લા પંચાયત અને કલોલમાં તાલુકા પંચાયતમાં ફરીથી કોંગ્રેસનું શાસન બને એ રીતે આ સીટો અમે જીતી કોંગ્રેસ પાર્ટીની જીતી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 100% કોંગ્રેસની બનાવવાના છે ઓકે